બાલ કૃષ્ણ લાલ હિંદ સત સનાતન ધર્મ નિંદ જગ્યા ભોમ કીંદ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સારું કહેવાય, આપણી બાજુમાં એક બે ભવૈયા પણ છે, હજી એક બેન પણ આવે છે. જે જેના આત્મામાં લખેલું ભજન હશે એ બધા આવી જવાના. અને આમાં પણ કોઈ બોલતા હોય તેવું ન માનતા કે બાપુને પ્રાઇવેટ પ્રોગ્રામ દીધો હોય, પ્રાઇવેટ વાળા અમે યાદ કરતા પ્રાઇવેટ પ્રભુ રામ. હાથું બદલ તો ધૂન છે બાપ, હું કદાચ એક વખત રામ બોલીશ તો તમે દોઢસો એક રામ બોલીશો, દોઢસો રામ. હું એક વખત શિવ એમ બોલીશ તો તમે દોઢસો વખત બોલીશું. બસ એ જ આપણું હાથું બોલું, બાકી તો પછી ગાયક ને પરમાત્માએ જેવું છટા આપ્યું એ રીતે ગાતા. પણ આપણે તો ભજન કરવા ભેગા થયા છે અને એ આત્માનું હું એમ ન કહી શકું આપણામાંથી વિદાય લીધી એને, એનું ઉદ્ધાર તો એને જીવતા કરે. બાપ હું બેસવાયો તમારી મોટે ઘરનું કુટુંબ બધું વાત કરતું કે જેણે અગાઉ આ સાધુ સંતોને હજારો વર્ષ સુધી તપસ્યા કરી કંઈ નથી, અત્યારે કાલે આમ થવાનું છે. મને એમ કે બાપુ 500 રૂપિયાના રીંગણા વિષય છતાં રામને ન ભૂલે એ વાત કેવી છે. માયાની હારે રહેવાનું અને માયાની બહારે આવા તો ક્યાંક ક્યાંક આપણને હાથમાં જોવા મળે, બાકી બધે બોલતા નથી. માયાની અંદર રહેવું અને પોતાના બાળ બચ્ચા પરિવાર સાથે જીવન જીવવું અને યોગી જેવું જીવન જીવવા. છેલ્લે સુધી મોઢામાં જય રામદેવજી જય માં જગદંબા ભવાની આવા શબ્દો વાપર્યા. આવું તો બાપ અમે સાધુ સમાજ પણ ક્યારેક નથી કરી શકતા. આ આગલા જન્મની કઈ કમાઈ હોય બાપ એ સિવાય થતું નથી. મેં ગટલ ભગત ને એમ કહ્યું, ભગત એ તો એનું ખાતું ખોલાવીને ઉભ્યા, હવે આપણું ખાતું બાકી છે. કારણ કે અમે બે 40 વર્ષ પહેલા ભેગા થયા હતા, એ પાછા જગત થયા છે. જયારે નાવતરામાં મંડપ હતો અને તઈ મારા રામ આવ્યા હતા, પણ તે દી હું જવાન હતો અને આજ પાછા જગા થયા. બીજું વખત ભેગો થાવ છું, જલારામ બાપુને ભંડારામાં આવ્યા એ પછી અહીંયા આવ્યો છું. અને આવું નિર્માણ છે ને, મને ફોન આવ્યો ત્યારે ચાલુ કથામાં ફોન ઉપાડવાનો, ફોન બીજા પાસે આવ્યો એટલે જવાબ દઈ દીધો. બાપુની કથા ચાલુ છે, જો માઇકમાં સાંભળે છે. ઘરે આવ્યો શું કરું, શનિવારે આવ્યો, રવિવારે થાકી ગયો તો હોઈ ગયો, સોમવારે પરબાર આવ્યો. કારણ કે બાપા ફોન આહુતી 4 વાગે થઈ તો અંજારથી છે ઘરે બોલ્યું કે એ રાત તો કેળામાં ગઈ ગયું. શારદા સતબુદ્ધિ દેવ ગુણપતિ દિવસે સમગ્ર આઠ માણ્યા
રાતે સંતુલી જાચે બેનો રાત પાળી ધંધો છે સંતો રાતે સમરે ચોર પણ હવે તો ચોરીની પણ ફેસિલિટી કંઈક જુદી થઈ છે તો બોલ ના જાય એટલે અમારામાં જાડો જો છો ને બાપ એને રાતે જ દીધી તો બધા તનમન મનથી કાળી પાડી મારું બાપ તું જીલવા લાગ્યો બોલવા લાગ્યો તમારું નાની હમણાં પણ બોલવાનું શ્રી રામ જય રામ જય જય
ભગવાન શિવજીની પ્રાર્થના, ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામની પ્રાર્થના કરી અને આપણે આગળ વધીએ. પણ મારી એવી ઈચ્છા છે you
ભોજન ભાતા વાણી આપે ભોજન
Thank you.
Thank you.
Thank you.
અઢીસોમાં તળાજામાં તાર બાંધ્યો હરિદાની ક્યાંય ગયો ખોલ્યો? હજી તમને લાગશે બાપુ અઢીસો ગ્રહણ કોઈ નથી. એમાંથી અડધા બાદ પ્રસન્ન
મારા ગુરુજી મારા ગુરુજી.